માટે સમાજે એક અનોખી પહેલ કરી છે. 42 લેઉવા પટેલ સમાજના વડીલો માટે તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 42 લેઉવા પાટીદાર યુવા સંગઠને આ તીર્થયાત્રાનું આયોજન કર્યું છે. ઉત્તર ગુજરાતના કુલ 53 ગામોમાં વસતા વડીલોને તીર્થયાત્રા કરાવવામાં આવશે. સમાજના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ગામોના વડીલોને આ તીર્થયાત્રા કરાવવામાં આવશે, ત્યારે વિશ્વની આ સૌથી મોટી સામૂહિક તીર્થયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 28 જુલાઈથી લઈને 30 જુલાઈ 2023 દરમિયાન આ યાત્રા શરૂ થશે. ટોડા બહુતર શંખલપુરથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ બહુતરાજીથી શંખલપુર અને ખાતે ત્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે 11 વાગે આ યાત્રા દ્વારકા જવા માટે રવાના થશે. 29 જુલાઈએ દ્વારકા મંદિર પર સાંજે 4 વાગે ધજા ચડાવવામાં આવશે. ત્યારબાદ 30 જુલાઈએ સવારે 5 વાગે યાત્રા દ્વારકાથી સોમનાથ દર્શન કરવા માટે જશે. તીર્થયાત્રામાં 4500થી પણ વધુ સિનિયર સિટીઝન ભાગ લેશે અને 80 થી 108 સુધીની ઉંમરમાં આવતા 1200 જેટલા વડીલો આ યાત્રામાં જોડાવા જઈ રહ્યા છે, ત્યારે 600થી વધુ સ્વયંસેવકો વડીલોની સેવામાં હાજર રહેશે. યાત્રા દરમિયાન 3 આઈસીયુ ઓન વ્હીલ, 3 એમ્બ્યુલન્સ અને 15 ડોક્ટર હાજર રહેશે. 25થી વધુ મિકેનિકલ ટીમ અને 300 વ્હીલચેર રાખવામાં આવશે. તો પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કિરીટભાઈ, આ ખૂબ જ સુંદર આયોજન અને ખૂબ જ આ મોટું આયોજન છે વડીલોને લઈને, કારણ કે મોટી સંખ્યામાં વડીલોને તમે જે આખા સમાજે એક આ સુંદર પહેલ કરી છે અને યાત્રાની આ 3 દિવસ યાત્રા કરાવવાની રહેશે. ખાસ કરીને આપની પાસેથી એ જાણવું છે કે કેવું આયોજન છે, કેટલા લોકો એમાં જોડાવવાના છે. અમારા સમાજના જે 42 લેવા પાટીદાર યુવા સંગઠન અને મહિલા સંગઠન, એમાં યુવા સંગઠન ખાસ કરીને છેલ્લા 4-5 વર્ષથી બહુ સારી કામગીરી કરી રહી છે. એ પાટીદાર સમાજ માટે હોય કે બીજા સમાજ માટે, મોટામાં મોટા બ્લડ ડોનેશન હોય, કોરોનાના સમયે એમને 15 દિવસ સુધી પર ડે 6 મણથી વધુ મોસંબીનો જ્યુસ કાઢી અને પાટણની તમામ હોસ્પિટલોની અંદર 15 દિવસ સુધી 3500 દર્દીઓને 200થી વધુ યુવાનો સવારે 4 વાગે કામે લાગી જતા હતા અને સવારે 10 વાગ્યા સુધીમાં આ જ્યુસનું વિતરણ કરતા હતા. આવા તો ઘણા બધા કામો એમને કર્યા છે. અગાઉ પણ લગભગ 1 વર્ષ પહેલા 2200 વડીલોની આ યાત્રા કરવામાં આવી, પરંતુ આ યુવાનોને વિચાર અંકુર પર એ રીતે આવ્યો કે 42 લેવા પાટીદારના યુવા સંગઠન દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હતી અને એની અંદર સમાજના દાતાઓ જે અગ્રણીઓ છે, ઉદ્યોગપતિઓ છે, એ આ યુવાનોને પૂરતા પ્રમાણમાં ફંડ આપતા હતા, ડોનેશન આપતા હતા અને જે કાર્યક્રમ મોસંબીના જ્યુસનો કરવામાં આવ્યો કોરોના દરમિયાન, એમાં થોડા ફંડ વધેલું અને યુવાનોને વિચાર આવ્યો કે લાવો આપણે આવી એક યાત્રા કરાવીએ. અને એ વખતે એક જ દિવસની યાત્રા 2200 વડીલોની યાત્રા એમને ખોડલધામની કરાવેલી, પણ આ યાત્રાની અંદર એમને સિટિંગ લક્ઝરીઓ રાખેલી હતી, પરંતુ યુવાનોને એવી ફરિયાદ મળી કે એક દિવસની અંદર વડીલો જે બેઠા હતા એમને પગે સોજા આવ્યા, તો આ વખતે એમને આયોજન કરી અને 115 જેટલી સ્લીપર કોચ લક્ઝરીનું આયોજન કરવામાં આવ્યું. દરેક લક્ઝરીની અંદર લગભગ 10-10 જેટલા, 5-10 સ્વયંસેવકો એક જ યુનિફોર્મની અંદર બધા સ્વયંસેવકો છે, વોકિંગ ટોકેથી સજ્જ છે અને આ 3 દિવસની યાત્રા કરાવશે. એના માટેનું સંપૂર્ણ આયોજન થયું છે. દાતાઓએ પણ પૂરતો સહયોગ આપ્યો છે. તમે કહ્યું એમ કે 28મી તારીખે બહુચરાજી ખાતેથી આનું પ્રસ્થાન થશે. બહુચરાજી સમસ્ત ગામ દ્વારા એના દાતાઓએ જમણવાનું આયોજન કર્યું છે અને આ યાત્રા 3 દિવસ સુધી ચાલશે. 29મીએ સાંજે 7 વાગે દ્વારકાધીશની ધજા ચડાવ્યા બાદ ત્યાં વડીલોને સન્માનવાનો કાર્યક્રમ થશે, જેની અંદર નરેશભાઈ પટેલ હોય, રાઘવજીભાઈ પટેલ હોય કે પાટીદાર સમાજના જેટલા પણ અને ત્યાંના સ્થાનિક જે પણ ધારાસભ્યો કોંગ્રેસ કે ભાજપના હોય એ તમામ લોકો ઉપસ્થિત રહેશે. આનંદીબેન પટેલ પણ કદાચ વાતાવરણ ખરાબ હશે તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી
वर्चुअल रीते पण आ यात्रा ने आशीर्वाद आपवाना छे। एटले बहु सुंदर आयोजन थयुं छे अने युवानोनो एक उद्देश छे के आवी यात्रा थी जे अत्यारे जनरेशन गेप वधी रही छे। तमे जाणो छो के लोको सोशियल मीडिया नी अंदर होय के बीजी रीते वडीलोने सेवा करवामो के धीमे धीमे सामाजिकताथी दूर थई रह्या छे। बिल्कुल, त्यारे आवी जो यात्रा करवामां आवे तो वडीलो अने युवानो वच्चेनी जे जनरेशन गेप छे ए घटशे अने युवानोने प्रेरणा मळशे के कई रीते वडीलोने सेवा करवी, एक मेनेजमेंट आटली बधी आटला बधा लोकोने लई जवा, एनी अंदर विश्व रेकोर्ड पण नोंधावानो छे। तो आ बधुं आयोजन कई रीते थाय, એની અંદર શું શું મુશ્કેલીઓ થાય અને આ આયોજન સારી રીતે કઈ રીતે થઈ શકે અને એની પ્રેરણા બીજા સમાજના લોકો કઈ રીતે લઈ શકે એનું ભગીરથ કામ આ 42 યુવા સંગઠને કર્યું છે અને એમાં સૌથી મોટો સહયોગ દાતાઓનો રહ્યો છે। બિલકુલ કિરીટભાઈ, કોઈ પણ એક સમાજ જો સારું કામ એક સારા ઉમદા હેતુથી કરતો હોય છે ત્યારે બીજા સમાજ ઉપર પણ એની છાપ પડતી હોય છે, એની અસર પડતી હોય છે। તો લાગી રહ્યું છે એક સામાજિક બદલાવ પણ આજે તીર્થયાત્રાનું જે આખો એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં 4500 થી પણ વધુ સિનિયર સિટીઝન્સ એ આવશે, એ યાત્રામાં જોડાશે। તો લાગી રહ્યું છે કે એક સામાજિક બદલાવ પણ એમાં આવશે, જે રીતે જનરેશન ગેપની વાત કરી, અત્યારે ઘર પરિવારમાં પણ એકબીજા સાથે વાત કરવાનો કદાચ ટાઈમ નથી હોતો, ત્યારે વડીલો સાથે એમને એ સમય વિતાવવાનો મળશે, વડીલો પાસેથી કંઈક શીખવાનું, કંઈક નવું જાણવાનું મળશે, એવું લાગી રહ્યું છે। શંકુરભાઈ, જે રીતે તમે જાણો છો કે આજે પરિવાર એ સંયુક્ત પરિવારમાંથી એ વિભક્ત પરિવાર થઈ રહ્યો છે અને જે રીતે વડીલોથી બાળકો દૂર થઈ રહ્યા છે અને ધંધાકીય રીતે કે બીજી રીતે અમારો પાટીદાર સમાજ હોય કે બીજો કોઈ સમાજ હોય, અંકુરભાઈ આજે એના માતા પિતા ગામડે રહેતા હોય અને બાળકો અભ્યાસ માટે કે કદાચ નોકરી માટે કે ધંધા માટે બહાર રહેતા હોય અને આ રીતે સામૂહિક રીતે એના મા બાપને આવી યાત્રા ના કરાવી શકે, કદાચ આર્થિક પરિસ્થિતિના લીધે એમની પરિસ્થિતિ સારી ના હોય તો ના કરાવી શકે, પરંતુ જે રીતે દાતાઓના સહયોગથી આ પહેલ 42 લેવા પાટીદાર સમાજના યુવાનોએ કરી છે, મને લાગે છે કે ચોક્કસ બીજા સમાજોએ આમાંથી પ્રેરણા લેવી જોઈએ। અને બીજી બાબત કે આટલા બધા વડીલો, એક સમાજના વડીલો જે પોતાના વતનની અંદર હોય, એના મામાના કે ફોઈના દીકરા હોય, સંબંધો હોય અને ત્રણ કે બે કે ત્રણ દિવસ જોડે રહે, સાથે રહે, એટલે એમનામાં એક જૂના સંબંધો એ તાજા થશે, આત્મીયતાનો ભાવ થશે અને વડીલો અને યુવાનો એકબીજાથી નજીક આવશે, એટલે ચોક્કસ બીજા સમાજના લોકોએ પણ આમાંથી અંકુરભાઈ પ્રેરણા લીધી। અમારો 27 લેવા પાટીદાર સમાજ હોય એને પણ એક યાત્રા કરી, આગામી સમયની અંદર અમારું જૂના મોકા ગામ છે હારીજ તાલુકાનું, એના વેસ્ટર્ન એગ્રીસ્ટ્રીસના એનપી પટેલ છે, એ પણ આવી એમના ગામના સમસ્ત સમાજના લોકોની યાત્રા લઈ ગયા છે। પાટણ લેવા પાટીદાર સમાજ છે એને પણ 1100 જેટલા વડીલોની યાત્રા કરાવી, એટલે ચોક્કસ તમે કહ્યું એમ કે આનાથી બીજા સમાજના યુવાનોની અંદર પણ પ્રેરણા આવશે અને બીજા સમાજના લોકોને આમાંથી પ્રેરણા લઈ અને એના સમાજના વડીલો માટે કંઈક કરે અને આવું સમાજનું યુવા સંગઠન બનાવી અને એમના સમાજના વડીલોને કે ઉપયોગી થાય, પણ સાથે સાથે બીજા સમાજના લોકોને રાષ્ટ્રના કે દેશના માટે ઉપયોગી થાય એવી પ્રેરણા મળશે। બિલકુલ બિલકુલ કિરીટભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ વાતચીત કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।